કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, યાર બધા મજામાં જ છો? તો યાર તમે શરૂઆતમાં જોયું, ઠીક છે, હું તમારી જાતિ અથવા તમારી અટક માટે અથવા તમારા નામ માટે હું જોરદાર સ્ટેટસ બનાવી શકું છું, તેવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. એવું સ્ટેટસ બનાવવા માટે મિત્રો તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે. એક છે અલાઇટ મોશન અને બીજી છે પિક્સલ લેબ. આ સ્ટેટસ બનાવવામાં જે પણ મટીરિયલની જરૂર, તો મિત્રો આ સ્ટેટસ બનાવવામાં જે પણ મટીરિયલની જરૂર પડશે બધું મટીરિયલનું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ કરવા મળી જશે, એ પણ બિલકુલ ફ્રીમાં. હવે મિત્રો તમે શરૂઆતમાં જોઈ એવું સ્ટેટસમાં જે પોસ્ટર હું બનાવીશ, ઠીક છે, એ પોસ્ટર જો તમારે ફ્રીમાં જોતું હોય કે એવું તમને તમારી નામ કે અટક કે જાતિનું બનેલ, તો તમારે શું કરવાનું છે, તમે અત્યારે સ્ક્રીન ઉપર જે ત્રણ અલગ અલગ સ્ક્રીનશોટ જોઈ રહ્યા છો એ રીતે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનો છે. મારી નીચે એક યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરવાની છે. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને આ ત્રણે ત્રણના સ્ક્રીનશોટ મને, ઠીક છે, ઇન્સ્ટાગ્રામમાં છે આ ત્રણે ત્રણ સ્ક્રીનશોટ સેન્ડ કરી દેજો. જે સેન્ડ કરશે, ઠીક છે, સેન્ડ કરીને નીચે તમારું જે પણ નામ ઉપર બનાવડાવવું હોય, ઠીક છે, આવું પોસ્ટર, એ ઠીક છે, મિત્રો એ નામ લખી દેજો એટલે હું તમને એ પોસ્ટર સેન્ડ કરી દઈશ. ચાલો હવે એવું સ્ટેટસ બનાવતા શીખવાડું. એની માટે સૌથી પહેલાં તમારે શીખવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે આ રીતની એક વેબસાઇટ મળી જશે, જોઈ શકો છો, ઠીક છે. તો વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે. તમારે થોડુંક નીચે જવાનું છે, આ પ્લીઝ ઇન્ટર યોર ટેક્સ લખ્યું હશે એની પર ક્લિક કરજો અને તમારી જે પણ અટક હોય, ઠીક છે મિત્રો, એ અટક લખવાની છે આ રીતે, ઠીક છે મિત્રો. અટક લખીને ખાલી, ઠીક છે, જો આ રીતે ઉપર આવતો, ઠીક છે, ઉપર નીચે થાય કે મારી રાઠોડ છે તો ર પછી કાનો માત્ર આવે છે તો એની વચ્ચે હું જગ્યા છોડીશ અને કાનો માત્ર નહીં લખું આ રીતે. એ પછી આ ગોળ કરું છું નીચે, ઠીક છે, આ રાઠોડ લખ્યું હતો તમે જે પણ લખ્યું હોય આ તમે સમજી ગયા છો. એ પછી જે પણ લખ્યું એ નીચે કે એરો આવશે આ રીતનો, ઠીક છે. એ પહેલાં શું કરવાનું છે, આમ થોડાક નીચે જશો, ઠીક છે, આ બે એરોની નીચે એની કોડ લખેલું હશે એની ઉપર ક્લિક કરજો મિત્રો. અને તમારે અહીંથી થોડુંક નીચે જતું રહેવાનું છે, ઠીક છે મિત્રો. ને થોડાક નીચે જશો એટલે કાપ 27 લખેલું હશે, ગોળ કરું છું એ સિલેક્ટ કરજો. અને પછી, ઠીક છે, ઉપર જઈને આ રાઠોડની નીચે આ એરો છે, ઠીક છે મિત્રો, ગોળ કરું છું એ એરો ઉપર ક્લિક કરજો. ક્લિક કરશો એટલે આ રીતનું લખેલું નીચે આવી જશે. બસ તમારે એને કોપી કરી લેવાનું છે, એની ઉપર ક્લિક કરીને સિલેક્ટ કોલ કરજો અને અહીંથી કોપી કરી લેજો. કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી મિત્રો હવે આપણું અહીં કામ પતી ગયું છે. હવે આપણું કામ છે પિક્સલ લેબમાં, ઠીક છે મિત્રો. તો પિક્સલ લેબ ઓપન કરીશું. ઓપન કર્યા પછી આ ગોળ કરું છું અહીંથી કેન્સલ કરી દેવાનું છે. ઉપર ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર ક્લિક કરજો. આ ઇમેજ સાઇઝ લખેલું હશે, ઠીક છે મિત્રો, હું ગોળ કરું છું. ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરજો, 1280 લખેલું હશે, ઠીક છે મિત્રો, તે આને ભૂંસી નાખજો અને અહીં લખજો 1080, ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. એ પછી મિત્રો ફરીથી 1280 લખ્યું છે તો એને પણ ભૂસી નાખ્યો, ઠીક છે મિત્રો, તો એને પણ ભૂસી નાખ્યો અને એંગલ લખ્યો 1080 આ રીતે, ઠીક છે મિત્રો. એ પછી આ નીચે ગોળ, સોરી મિત્રો, આ લખવાનું છે તમારે 2340, ઠીક છે મિત્રો, ભૂલ થઈ ગઈ મારી, આ રીતે 1080 લખજો અને 2340 લખજો, ઠીક છે. એટલું લખ્યા પછી આ ગોળ કરું છું, અહીંથી પ્લસ કરજો એટલે આ રીતે આવી જશે. આ રીતનું ટેક્સ હશે તે ના હોય તો એ ઉપર ક્લિક કરજો અને એ ટેક્સ લખ્યું હશે એની ઉપર ક્લિક કરજો. આ રીતનું હશે એની ઉપર ક્લિક કરજો અથવા નીચે એડિટ લખ્યું હોય, ઠીક છે મિત્રો, એ ઉપર જજો. પછી એડિટ લખ્યું હોય એની પર ક્લિક કરજો અને આને ભૂસી નાખજો. હવે જે આવડે આપણે કોપી કરી તે એની પર ક્લિક કરશું અને અહીં પેસ્ટ કરી દઈશું અને ઉપર ગોળ કરું છું અહીંથી ઓકે કરી દઈશું, આ રીતે આવી જશે. હવે મિત્રો થોડુંક થાય, ઠીક છે, જે પણ ટેક્સ હોય એની પર ક્લિક કરવાનું છે. અહીંથી થોડાક આમ સ્ક્રોલ કરશો, ઠીક છે મિત્રો, એટલે તમને એક ઓપ્શન જોવા મળશે, ફોન્ટ જોઈ શકો છો મિત્રો, હું ગોળ કરું છું તો એની પર ક્લિક, ઠીક છે મિત્રો, એની પર ક્લિક કરશું. અહીં માય ફોન્ટ લખ્યું હશે જોઈ શકો છો મિત્રો. ઉપર ગોળ કરું છું એની પર ક્લિક કરશું, આ ગોળ કરું છું અહીં જોઈ શકો છો જે ફાઇલ જેવું બનેલું છે, ઠીક છે મિત્રો, ગોળ કરું છું એની પર ક્લિક કરશું. હવે ડિસ્ક્રિપ્શનમાં તમને બે ફોન્ટ મળી જશે, હું તમને બતાવી દઉં છું, ઠીક છે મિત્રો. તો ડિસ્ક્રિપ્શનમાં તમને બે ફોન્ટ મળી જશે આ રીતના, ઠીક છે, આ ગોળ કરું છે એ ફોલ્ડરમાં, આ રીતે બે ફોન્ટ આવી જશે, ઠીક છે, એ ફોલ્ડર શોધી લેવાનું છે. અને નીચે એર ડિક્શનરી લખ્યું, ઠીક છે મિત્રો, ગોળ કરું છું એની પર ક્લિક કરજો એટલે જોઈ શકો છો આ રીતે બે ફોન્ટ આવી જશે. તો સૌથી પહેલાં ફોન્ટ ઉપર ક્લિક કરજો અને નીચે ગોળ કરું છું એથી ઓકે કરજો, આ રીતે આવી જશે, ઠીક છે મિત્રો. પછી આને મોટું કરીને આમ આડું કરી દેજો આ રીતે, ઠીક છે, અને આને આ રીતે આટલું મોટું કરી દેવાનું છે આ રીતે, ઠીક છે મિત્રો. ફરીથી એની પર ક્લિક કરજો, અહીંથી થોડાક આમ સ્ક્રોલ કરશો એટલે તમને એક ટેક્સચર કરીને એક ઓપ્શન હશે, જોઈ શકો છો મિત્રો, હું ગોળ કરું છું એની ઉપર ક્લિક કરજો. અહીંથી એડ ઇમેજ લખ્યું, ઠીક છે મિત્રો, ગોળ કરું છું એની ઉપર ક્લિક કરજો ઇમેજ ઉપર, ઠીક છે મિત્રો, આ રીતે ઓપન થઈ જશે. પછી તમારે આ થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે મિત્રો, ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર ક્લિક કરજો. અહીંથી તમારું મોબાઈલનું જે પણ નામ હશે આવી જશે, ઠીક છે મિત્રો, એની ઉપર ક્લિક કરજો અને તમને એક ફોલ્ડરની, ઠીક છે મિત્રો, એક ફોલ્ડર મળી જશે. આ બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ રીતનું, ઠીક છે, જોઈ શકો છો, ઠીક છે મિત્રો, આ ફોલ્ડર છે તો એની પર ક્લિક કરશું.
તમને આ રીતની એક પીએનજી મળી જશે, એ લઈ લેવાની છે આ રીતે અને ઓકે કરી દેજો એટલે આ રીતે આવી જશે. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. એ પછી આ સાઈડ અહીંથી ગોળ કરું છું, અહીંથી યસ કરી દેશું આ રીતે. ઠીક છે મિત્રો, ફરીથી આ રા લખ્યું, ઠીક છે, એની પર ક્લિક કરશું, અહીંથી આમ સ્ક્રોલ કરશું થોડાક. ઠીક છે, એટલે તમને ઓપ્શન જોવા મળશે. ઠીક છે મિત્રો, સ્ટોક એને ઇનેબલ કરી દેશું આ રીતે, ઓકે કરી દેશું. એની જોડે એક શેડો લખેલો હશે, એની પર ક્લિક કરશું, એને પણ ઇનેબલ કરી દેશું. ઠીક છે મિત્રો, 10 છે ઠીક છે, તો એને આપણે થોડુંક વધારીને 15-16 કરી દેશું. થોડાક નીચે જશું, આ એક્સ હશે ઠીક છે મિત્રો, એને પણ તમારે વધારીને એંગલ 10-12 કરી દેવાનું છે. તમારે જે કરવું હોય ઠીક છે મિત્રો, તો હું સજેસ્ટ કરીશ કે તમે એંગલ 10 રાખજો. ઠીક છે, રાઈટ, ઠીક છે, 10-7 જે રાખવું એ બંને સરખું જ રાખજો, 7-7 રાખવે છે. એ પછી આ ગોળ કરું છું, અહીંથી યસ કરી દેશું આ રીતે. ઠીક છે મિત્રો, આટલું થઈ ગયું. એ પછી મિત્રો આમ સાઈડમાં ક્લિક કરજો, એ પછી નીચે ગોળ કરું છું, જોઈ શકો છો મિત્રો એંગલ. ઠીક છે, એક ઓપ્શન છે ગોળ કરું છું, એની પર ક્લિક કરજો. ગોળ કરું છું, ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરજો મિત્રો, તમને આ રીતની બંદૂક મળી જશે. ઠીક છે મિત્રો, એ લઈ લેજો. નીચે ગોળ કરું છું, અહીંથી યસ કરી દેજો આ રીતે. ઠીક છે મિત્રો, આ ગોળ કરું છું, અહીંથી આમ નાની કરી દેજો બંદૂક આ રીતે. ઠીક છે, આ રીતે નાની કરી દેવાની છે બંદૂક. નાની કર્યા પછી મિત્રો આને આમ ફેરવી દેજો આ રીતે. ઠીક છે મિત્રો, આખી આમ ફેરવી દેજો એને આમ. ઠીક છે મિત્રો, રાઠોડની નીચે લાવી દેજો આ રીતે. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. એ પછી સાઈડમાં ક્લિક કરજો, ફરીથી એની પર ક્લિક કરજો, આમ સાઈડમાં સ્ક્રોલ કરજો. નીચેથી સ્ટોક હશે, એની પર ક્લિક કરજો, એને ઇનેબલ કરી દેજો. આનો કલર છે આ કાળો કરી દેજો આ રીતે. આ ગોળ કરું છું, યસ કરજો. થોડાક આગળ જજો ઠીક છે મિત્રો, એટલે એક શેડો લખેલું મળશે, એની પર ક્લિક કરજો, એને પણ ઇનેબલ કરી દેજો. આ ગોળ કરું છું, અહીંથી યસ કરી દેજો આ રીતે. એટલું કર્યા પછી સાઈડમાં ક્લિક કરજો મિત્રો, ફરીથી નીચે ગોળ કરું છું, ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરજો મિત્રો. ઠીક છે, તમને આ રીતની એક ગોળી મળી જશે, એ લઈ લેજો. આ નીચે ગોળ કરું છું, યસ કરજો મિત્રો. આ ગોળીને એક ખોણાથી આમ નાની કરી દેજો. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. એને આમ સીધી ઊભી કરી દેજો. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. આ રીતે તો ગોળીને આમ સીધી ઊભી કરી દેજો આ રીતે. હવે મિત્રો, એને પણ નીચેથી આમ સ્ક્રોલ કરજો, સ્ટોક હશે ઠીક છે મિત્રો, એને ઇનેબલ કરી દેજો. એનો કલર કાળો કરી દેજો. સાઈડમાં ગોળ કરું છું, યસ કરી દેજો. થોડાક આગળ જજો, એક શેડો હશે, એને ઇનેબલ કરી દેજો મિત્રો. ઠીક છે, આ ગોળ કરું છું, અહીંથી યસ કરજો. પહેલાં કલર છે કાળો જ રાખજો. ઠીક છે, અહીંથી યસ કરી દેજો આ રીતે. ફરીથી એક ગોળી ઉપર ક્લિક કરજો, અહીંથી આગળ જતા રહેજો મિત્રો. ફરીથી આ ગોળી ઉપર ક્લિક કરજો. ઠીક છે મિત્રો, પછી આમ શરૂઆતમાં આવી જજો. એક કોપી લખેલું હશે, ગોળ કરું છું, કોપી ઉપર ક્લિક કરજો. કોપી ઉપર ક્લિક કરજો એટલે બીજી આ રીતે ગોળી થઈ જશે. અને ઠીક છે, બીજી ગોળી ઉપર લાવી દેજો. આમ જો તમારી અટક ખાલી તમારી રાઠવા હોય ને, તો ખાલી આ એક જ બંદૂક રાખજો. પણ જો રાઠોડ હોય તો આ રીતે રાખજો, અને બીજી ગોળીને આ રીતે ઉપર સેટ કરી દેજો આ રીતે. ઠીક છે મિત્રો, જોઈ શકો છો, એક સેકન્ડ આ હાલી ગયું. તો આ રીતે ઠીક છે મિત્રો, જોઈ શકો છો આ રીતે. એ ગોળીને તમે તમારી રીતે નાની મોટી પણ કરી શકો છો આ રીતે. ઠીક છે મિત્રો, જોઈ શકો છો આ રીતે. આટલું કરી દેવાનું છે, પછી નીચે ગોળ કરું છું, જોઈ શકો છો મિત્રો. આ સાઈડમાં ક્લિક કરજો, પછી નીચે ગોળ કરું છું, જોઈ શકો છો. એની પર ક્લિક કરશું, આ ગોળ કરું છું એટલે ઇમ્પોર્ટનું ઓપ્શન આવશે, એની પર ક્લિક કરશું મિત્રો. ડિસ્ક્રિપ્શનમાં તમને ઠીક છે આ રાઇફલવાળી એક પીએનજી મળી જશે, એ લઈ લેશું ઠીક છે મિત્રો. અને આમ નાની કરી દેશું આ રીતે. ઠીક છે તો મિત્રો, આ રીતે નાની કરી દેશું. પછી નીચે ગોળ કરું છું, યસનું નિશાન છે, એની પર ક્લિક કરશું, આ રીતે આવી જશે. અને આ રીતે આમ નાની મોટી તમારી રીતે સેટ કરી દેજો લખેલું. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. તો આ રીતે આપણે આ નીચે રાખશું આ રીતે. એ પછી સાઈડમાં ક્લિક કરશું, ફરીથી આ ગોળ કરું છું નીચે, એની પર ક્લિક કરશું, ઇમ્પોર્ટ ઉપર જશું. ઠીક છે મિત્રો, એ પછી ફરીથી આ રીતે બીજી પીએનજી હશે રમાડે, એ લઈ લેશું. ઠીક છે મિત્રો, એને પણ આપણે આમ નાની કરી દેશું. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો, નાની કરી દેશું, ઉપર ગોળ કરું છું, અહીંથી યસ કરી દેશું. અને ઠીક છે મિત્રો, આને આ બાજુ રાખશું આ રીતે. ઠીક છે, અને આને નાની મોટી આમ કરી શકો છો. ઠીક છે, તમે રાઇફલે રાખ્યું એ પ્રમાણે નાની મોટી કરી દેજો આ રીતે. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. પછી સાઈડમાં ક્લિક કરશું, આપણું પૂરેપૂરું કામ થઈ ગયું. પછી આ ગોળ કરું છું, બે એરો છે. ઠીક છે મિત્રો, ગોળ કરું છું, એની બે એરો ઉપર ક્લિક કરશું. અહીં તમને જોઈ શકો છો, યસ નો હશે, નીચે ગોળ કરું છું, એની પર ક્લિક કરશું મિત્રો. અહીં તમને બધું આ ટીક કરવાનું છે. આ ગોળ કરું છું, જોઈ શકો છો, ખાનું છે, એની પર ટીક કરવાનું છે. આ બીજા ખાના ઉપર ક્લિક કરજો, ત્રીજા ઉપર, ચોથા ઉપર ક્લિક કરજો, પાંચમા ઉપર ને છઠ્ઠા ઉપર, એમ છ છ ટીક કરજો. પછી ત્રીજા નંબરનું જોઈ શકો છો મિત્રો, ગોળ કરું છું, એ મર્જનું ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરશું અને અહીંથી ઓકે આપી દેશું. ઠીક છે, આ ગોળ કરું છું, અહીંથી ઓકે, એટલે બધું એક સરખું થઈ જશે. ફરીથી આ ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરજો, જોઈ શકો છો, અહીં એક થઈ ગયું જોઈ લેવાનું, એક થયું કે નહીં. એ પછી આ ગોળ કરું છું, એ બે પ્લસ છે, એની પર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે મિત્રો. આને થોડુંક આમ મોટું કરી દઈશું, એક સેકન્ડ ખસી ગયું. ઠીક છે, એની પર ક્લિક કરશું અને આમ થોડુંક આપણે આ રીતે મોટું કરી દઈશું આ રીતે. ઠીક છે, અરે યાર ખસી જાય છે. ઠીક છે મિત્રો, તો આ રીતે મોટું કરી દઈશું. ઠીક છે, આ રીતે જોઈ શકો છો, આમ વચ્ચે વચ્ચે સેટ કરી દઈશું. ઠીક છે મિત્રો, આ રીતે મોટું કરી દેજો. એ પછી સાઈડમાં ક્લિક કરજો, એ પછી નીચે ગોળ કરું છું, બે પ્લસ છે. ઠીક છે મિત્રો, ગોળ કરું છું, બે પ્લસ ઉપર ક્લિક કરશો. એ પછી મિત્રો નીચે ગોળ કરું છું, બે પ્લસ છે, એની પર ક્લિક કરશો. એ ટ્રાન્ઝેક્શન લખેલું હશે આ રીતનું. ઠીક છે મિત્રો, ગોળ કરું છું, ટ્રાન્સફર લખેલું હશે, એની પર ક્લિક કરશું. આ રીતે થઈ જશે, ઉપર બે ચોરસ છે. ઠીક છે મિત્રો, ગોળ કરું છું, અહીંયા એક સેવનું ઓપ્શન છે, એની પર ક્લિક કરશું. આ સેવ ટુ ઇમેજ લખ્યું. ઠીક છે મિત્રો, ગોળ કરું છું, એની પર ક્લિક કરશું. ઠીક છે,
છે મિત્રો, એક કસ્ટમ લખ્યું આ ગોળ કરું છું, એ કસ્ટમ ઉપર ક્લિક કરશું. ઠીક છે મિત્રો, અને અહીંયા તમારે અલ્ટ્રા સિલેક્ટ કરવાનું છે અથવા વેરી હાઈ, તો આપણે અલ્ટ્રા ઉપર ક્લિક કરશું અને અહીંયા સેવ ટુ ગેલેરી કરી દેશું. ઠીક છે મિત્રો, આ ગોળ કરું છું સેવ ટુ ગેલેરી. તો મિત્રો, અહીં આપણું જે છે પિક્સલ લેબનું કામ પતી ગયા છે અને તમે આવી જોરદાર પીએનજી બનાવતા શીખી ગયા. હવે જો મિત્રો તમને આવી પીએનજી બનાવતા ના ફાવે તો તમારે શું કરવાનું છે, મારી આ અત્યારે જોઈ રહ્યા છો એ યુટ્યુબ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં બીજી એક યુટ્યુબ ચેનલ હશે એ અને આપણી ટેલિગ્રામ ચેનલ, આ ત્રણેયને જોઈન કરીને આ ત્રણેયને સબસ્ક્રાઇબ કરીને મને આનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામમાં મોકલજો અને નીચે તમારી જે પણ જાતિ અટક અથવા નામ હોય એ લખજો તો હું તમને આવી પીએનજી બનાવી આપીશ. ઠીક છે મિત્રો, હવે ચાલો હું આગળનું કામ છે તમને અલાઇટ મોશનમાં શીખવાડી દઉં. તો મિત્રો, આપણે જે છે ફોટો અથવા પોસ્ટર તો બની ગયું, હવે આનું સ્ટેટસ બનાવવા માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ છે એને ઓપન કરીશું. ઓપન કર્યા પછી આ ગોળ કરું છું એ પ્રોજેક્ટમાં જશું એટલે જોઈ શકો છો આ રીતનું બીટમાર્કની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. XML ફાઇલ જોતી હશે. ઠીક છે મિત્રો, તમારે તો એ છે હું મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આ બીટમાર્ક છે. ઠીક છે મિત્રો, એને ઓપન કરીશું આપણે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમને કંઈક આ રીતે જોવા મળશે. ઠીક છે મિત્રો, બીટમાર્ક જોઈ શકો છો. યાર આગળ સ્ટેટસ બનાવતા શીખવાડું એ પહેલાં યાર મિત્રો આ વિડીયોને એક લાઇક કરજો, ચેનલને યાર સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. યાર તમારા સપોર્ટની જરૂર છે. હવે તમારે શું કરવાનું છે મિત્રો, શરૂઆતમાં આવી જશું એ પછી નીચે જતા રહીશું. ઠીક છે મિત્રો, નીચે જયા પછી આ ગોળ કરું છું પ્લસ ઉપર ક્લિક કરશું, આ મીડિયામાં જશું. ઠીક છે, વ્યૂ હોલમાં જઈને તમારે પિક્સલ લેબવાળા ફોલ્ડરમાં જતું રહેવાનું છે એ અંગે. ઠીક છે મિત્રો, તમે જે પણ પીએનજી બનાવ્યું હોય એ લઈ લેશું આ રીતે. ઠીક છે મિત્રો, જોઈ શકો છો આ રીતે આવી ગઈ. પછી એ પીએનજીને આમ ખેંચીને નીચે કરી દેશું. ઠીક છે મિત્રો, આમ ખેંચવાની છે એ પીએનજીની આગળ તમે ક્લિક કરશો અથવા આંખ છે. ઠીક છે મિત્રો, એની જોડે આમ ક્લિક કરશો આ બાજુની સાઈડ એટલે આમ નીચે આવી જશે એમ મિત્રો, એને નીચે લાવી દેશું આ રીતે. ઠીક છે મિત્રો, તો આ ઠીક છે માય એસ્કેટેડ ગુજરાતી લખ્યું એની ઉપર રાખવાનું છે સૌથી નીચે. એ પછી એ પીએનજી ઉપર ક્લિક કરશું અને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેશું અને આ ગોળ કરું છું મિત્રો યાર ઉપર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે આવી જશે. ઠીક છે મિત્રો, ફરીથી શરૂઆતમાં આવી જશું, ફરીથી નીચે ગોળ કરું છું પ્લસ ઉપર, અહીં મીડિયામાં જશું. ઠીક છે મિત્રો, હવે તમને ડાઉનલોડ ફોલ્ડરમાં, ઠીક છે મિત્રો, એક હું તમને બતાવી દઉં, ડાઉનલોડ ફોલ્ડરમાં તમને એક બોર્ડર મળી જશે આ રીતની. ઠીક છે, ગોળ કરું છું એ બોર્ડર લઈ લેશું, એ બોર્ડરને પણ સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેશું અને ગોળ કરું છું મિત્રો યાર ઉપર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે બોર્ડર આવી જશે. ફરીથી મિત્રો એ બોર્ડર ઉપર ક્લિક કરશું, અહીં તમે બ્રાન્ડિંગ અને ઓપાસિટીનું ઓપ્શન છે ગોળ કરું છું એની ઉપર ક્લિક કરશું. અહીં બીજા નંબરે લાઇટિંગમાં જશું મિત્રો અને સ્ક્રીન કરી નાખશું આ રીતે. ઠીક છે મિત્રો, એટલે જોઈ શકો છો આ રીતે આવી જશે. હવે મિત્રો ફરીથી શરૂઆતમાં આવી જવાનું છે, નીચે ગોળ કરું છું પ્લસ ઉપર, એમ મીડિયામાં જશું, ફોલ્ડરમાં જશું. હવે તમને ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ છે ચેનલ છે, ચેનલમાં ઠીક છે મિત્રો તમને એક વિડીયો મળી જશે આ રીતનો અથવા તો મેં અત્યારે સ્ટેટસ બનાવ્યું એ જ વિડીયો મળી જશે, તો એ વિડીયો ઉપર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે. પછી એ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે, ઉપર ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર, અને તમને એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેટ ઓડિયો, ગોળ કરું છું એ ઓપ્શન હશે એની ઉપર ક્લિક કરજો એટલે આનો જે ઓડિયો છે સોંગ છે અલગ થઈ જશે. પછી નીચે જે પણ વિડીયો હોય ઠીક છે એની ઉપર ક્લિક કરજો, ઉપર ગોળ કરું છું મિત્રો એથી ડિલીટ કરી નાખશું આ રીતે. મિત્રો જે વિડીયો હશે અને આપણે ડિલીટ કરી નાખશું એટલે જોઈ શકો છો મિત્રો આ રીતે થઈ ગયું છે. ઠીક છે મિત્રો, આપણું સ્ટેટસ છે પૂરેપૂરું બનીને તૈયાર થઈ ગયું છે. ઠીક છે મિત્રો, પાછળ વધારાનો ભાગ હોય ઠીક છે મિત્રો તો એને તમે કાપી નાખજો. ઠીક છે મિત્રો, હવે આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું મિત્રો એ એરો ઉપર ક્લિક કરશું. ઠીક છે, ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરશું અને ગોળ કરું છું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણી ગેલેરીમાં સેવ થઈ જશે. જો મિત્રો યાર તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવજો. તમારો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો. આપણે મળશું એક જોરદાર આવા નવા સ્ટેટસ એડિટિંગ વિડીયો.